પૂણાની હદમાં બે મહિલાઓ સાથે મળીને લેસના કારખાનેદારને હની ટ્રેપમાં ફસાવ્યા બાદ નકલી પોલીસ સાથે મળીને 6 લાખની માંગણી કર્યા બાદ 2 લાખ પડાવનાર બંને પૂણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આંજણા ફાર્મમાં સાડી પર લેસ પટ્ટી લગાવવાનું કારખાનું ચલાવતા ધીરુ વેલજી બેલડિયા અને તેનો મિત્ર સુરેશ પટેલ હની ટ્રેપનો ભોગ બન્યા છે. કારખાનેદારને રસ્તામાં મળેલી રેખા નામની મહિલા પાસે વતનથી આવેલા મિત્ર સુરેશને શરીર સુખ માણવાની ઈચ્છા પૂરી કરવા પૂણા ગામના અર્પણ એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો, જ્યાં અર્ધનગ્ન અવસ્થામાં બે મહિલા સાથે રેખાએ પરિચય કરાવ્યો હતો અને 1000 રૂપિયાનો ભાવ શરીર સુખ માણવા માટે નક્કી કર્યો હતો. આ વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન 4 યુવાનો ઘસી આવ્યા હતા, જે પૈકી એક યુવાને પોતાની ઓળખ પૂણા પોલીસ સ્ટેશનના અમિત નામના કોન્સ્ટેબલ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી, પરંતુ રેખાએ કેસ નહીં કરવા અને ત્યાં જ પતાવટ કરવાની વાત કરતા અમિતે 6 લાખની માંગણી કરી હતી. ધીરુ અને સુરેશે 6 લાખ નહીં પરંતુ 2 લાખ આપવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલ તરીકે ખોટી ઓળખ આપનાર અમિતે જ્યાં સુધી 2 લાખ નહીં આપે ત્યાં સુધી સુરેશને હાથ કડી પહેરાવીને માર મારવાની ધમકી આપી હતી, જેથી ડરી ગયેલા ધીરુએ મિત્ર પાસેથી ઉછીના 2 લાખ લઈને અમિતને આપ્યા હતા. અમિત સુરેશને ઉતારી કાર પૂર ઝડપે હંકારી ભાગી ગયો હતો, પરંતુ કારનો રજીસ્ટ્રેશન નંબર GJ15AD9517 હોવાની શંકા ગઈ હતી અને આ અંગે પોલીસને જાણ કરતા રેખા અને અમિતે ભેગા મળીને હની ટ્રેપ કર્યાની શંકા જતા ધીરુએ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હની ટ્રેપ કેસના 2 આરોપી, જેમાં કાપોદ્રા મધુવન સોસાયટીમાં રહેતા વિજય મહેરભાઈ લુણી અને પૂણા ગામ શિવરંજની એપાર્ટમેન્ટમાં રહેતા અમિત મનસુખ ઠક્કરની ધરપકડ કરી છે, જ્યારે રેખા સહિતની 2 મહિલાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પૂના પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને અપહરણનો ગુનો નોંધાયેલો છે, જેમાં આ કામના જે રેડી છે એમનો આ કામના જે કમદારો છે એમને કોઈપણ રીતે સંપર્ક કરી અને શરીર સુખ મારવા માટે એમને કોઈ એપાર્ટમેન્ટ છે પૂના એ વિસ્તારમાં ત્યાં બોલાવેલા હતા અને ત્યાં 2 મહિલાઓ અગાઉથી ત્યાં હાજર હતી. એમને એમના જે નક્કી થયા મુજબ એમને 1000 રૂપિયા ચૂકવેલા હતા. ત્યારબાદ આ કામના જે બીજા 2 જે તોમદારો છે એમાંથી એક તોમદાર અમિત છે એ પોતે પોલીસ બની આવી અને અંદર એમને ખોટા એમને જે સ્થિતિ હતી એમાં જોઈ લીધેલા અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી અને એમની પાસે લગભગ 6 લાખ રૂપિયાની માગણી કરેલી. ત્યારબાદ 2-1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, એ મુજબ એમને 45,000 રૂપિયા એમની ડેકીમાંથી આપી દીધેલા અને 1,95,000 જે બાકી હતા એ માટે એમને બળજબરી કરેલી અને એમને જણાવ્યું કે નહીં આપો તો તમારું અપહરણ કરીશું એમ કરીને એમને 4-વ્હીલ ગાડીમાં એમનું અપહરણ કરી લઈ ગયેલા હતા. ત્યારબાદ એમની પાસે બીજા 1,95,000 રૂપિયા પડાવેલા હતા અને આ બાબતનો ગુનો પૂના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને પૂના પોલીસ હાલમાં આ ગુનાની તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ સુરત.